नमस्कार, आप सर्वे साथी मित्रोंनું આપણી YouTube ચેનલમાં ફરી એક વખત દિલથી સ્વાગત છે। હાલના તાજા અને મહત્વના સમાચાર। કોરોનાની ત્રીજી લહેરના ભણકારા, વિદ્યાર્થીઓમાં પ્રવેશ્યો કોરોના, 10 દિવસ સ્કૂલ બંધ, હોસ્પિટલો બંધ અને ડોક્ટરોની હડતાલ વગેરે સમાચાર જાણીશું મિત્રો। એ પહેલા આપ જો ચેનલમાં નવા હો તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના અગત્યના તાજા મહત્વના સમાચાર અમે તમને સમયસર પહોંચાડતા રહીશું। વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, તમારા મિત્રો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપની અંદર વધુને વધુ શેર કરજો। સૌ પ્રથમ ભારત કોરોના અપડેટ। છેલ્લા 24 કલાકમાં દેશમાં 8318 નવા કેસો નોંધાયા, તો 10967 દર્દી સાજા થયા છે, 465 દર્દીના મોત થયેલા જોવા મળ્યા છે। ભારત બાદ ગુજરાત કોરોના અપડેટની વાત કરીએ તો આજે નવા 27 પોઝિટિવ કેસ નોંધાયા, તો 34 દર્દી રિકવર થયા છે। આજે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત થયું નથી, જેને એક્ટિવ કેસોની વાત કરીએ 308 છે અને રિકવરી રેટ 98.74% પહોંચ્યો છે। વિદ્યાર્થીઓમાં પ્રવેશ્યો કોરોના, દેશના 10 મોટા રાજ્યોમાં ગત 30 દિવસમાં 2400 જેટલા વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયા છે। મહારાષ્ટ્રમાં 1700 વિદ્યાર્થી સંક્રમિત છે। કર્ણાટકના ધારવાડ મેડિકલ કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીની સંખ્યા 182 થઈ છે। ઓડિશાના સુંદરગઢમાં સરકારી સ્કૂલની 53 વિદ્યાર્થીનીઓ અને સંબલપુરમાં મેડિકલ કોલેજની 22 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા છે। હિમાચલ કાગડમાં ગત મહિનાની અંદર 408 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે। આગળના મહત્વના સમાચાર। રાજસ્થાનમાં સ્કૂલના બાળકોમાં વધતા કોરોનાના કેસને લઈને ગેહલોત સરકારે નવી ગાઈડલાઇન જાહેર કરી છે। શૈક્ષણિક સંસ્થાઓમાં આગામી આદેશ સુધી પ્રાર્થના સભા થશે નહીં। જો સ્કૂલ અથવા કોલેજમાં કોરોના પોઝિટિવ વિદ્યાર્થીઓ મળી આવે તો 10 દિવસ સુધી સંસ્થા બંધ કરવી પડશે। સ્કૂલ પ્રશાસન બાળકોને સ્કૂલ આવવા માટે ફરજિયાત કરી શકશે નહીં। સરકારી અને ખાનગી સ્કૂલોએ ઓફલાઈન સાથે ઓનલાઈન ક્લાસ ફરજિયાત ચાલુ કરવા પડશે। ત્યારબાદ વાત કરીએ તો એક જ કોલેજના 281 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ। કર્ણાટકના ધારવાડ ખાતે MDS કોલેજના મેડિકલ સાયન્સના કુલ 281 વિદ્યાર્થી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે। ત્યારબાદ વાત કરીએ તો આજે દેશભરની હોસ્પિટલમાં OPD બંધ રહેશે। નીટ કાઉન્સેલિંગમાં વિલંબના વિરોધમાં ડોક્ટરો હડતાલ પર ઉતર્યા છે, જેમાં દિલ્હી ઉપરાંત કર્ણાટક, મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં રેસિડેન્ટ ડોક્ટરોએ પણ હડતાલને સમર્થન આપવાનો નિર્ણય કર્યો છે। રેસિડેન્ટ ડોક્ટરો સવારે 9 થી 11 વાગ્યા સુધી પ્રતિકારાત્મક હાવભાવમાં એકતા દર્શાવવા માટે MD હોસ્પિટલની સામે એકઠા થશે।